નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલ્પતરુ એકેડમીની સામાજિક વિજ્ઞાનની સિરીઝમાં તમારું સ્વાગત છે. બે પાર્ટની અંદર આપણે અલગ અલગ કલાઓ વિશે માહિતી લીધી. હવે ત્રીજા પાર્ટમાં આગળ વધીએ તો 16મો પ્રશ્ન છે, નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. તો જે રીતે ચિત્રકલાની અંદર રંગ અને રેખાનું મહત્ત્વ હતું, એમ અહીં નૃત્યમાં પણ તાલ અને લય, એની સાથે સૌંદર્યની અનુભૂતિ, એ એનું મુખ્ય ધ્યેય છે. નૃત્યના આદિદેવ ભગવાન શંકર, એને નટરાજ તરીકે પણ ઓળખાય છે, અને એવું માનવામાં આવે છે કે પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌ પ્રથમ નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર તેઓ લાવ્યા હતા. ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી એ શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે. મિત્રો, આજે નૃત્યના પ્રકારો તમને દર્શાવ્યા છે, એ દરેકે દરેક 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. તો એક પછી એક આપણે જોઈએ તો પહેલું જે છે એ ભરતનાટ્યમ. તો તમિલનાડુનો જે તાંજોર જિલ્લો છે એ ભરતનાટ્યમની નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન માનવામાં આવે છે. આ ઉપરાંત ભરત મુનિ એમના દ્વારા જે રચાયેલો નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ છે, એ ગ્રંથ અને નંદીકેશ્વર દ્વારા રચાયેલો અભિનવ દર્પણ, આ બંનેનો જે મુખ્ય આધાર છે એ ભરતનાટ્યમનો મુખ્ય આધાર માનવામાં આવે છે. તો કયા 2 ગ્રંથો છે? ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ. આ ઉપરાંત મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મ ક્ષેત્રેની જાણીતી અભિનેત્રી વૈજયંતી માલા અને હેમા માલિની એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવનારાઓમાં મુખ્ય ગણાય છે. ગુજરાતમાં કોણ લાવ્યું? તો કે મૃણાલિની સારાભાઈ, જેમની દર્પણ નામની સંસ્થા અમદાવાદ ખાતે કાર્યરત છે અને આ સંસ્થા દ્વારા તે ભરતનાટ્યમની તાલીમ આપે છે. ત્યારબાદ બીજું જે છે એ આપણું કુચીપુડી. તો કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના અરસામાં થઈ એવું માનવામાં આવે છે, અને આ જે નૃત્ય છે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. આ જે નૃત્ય છે એ સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે છે. મોટાભાગે ભરતનાટ્યમ જે છે એ સ્ત્રી પ્રધાન છે, જ્યારે કુચીપુડીમાં સ્ત્રી અને પુરુષો બંને એ કરી શકે છે. ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓને આમાં વણી લેવામાં આવી છે અને આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે. ભરતનાટ્યમ એ તમારું તમિલનાડુમાં આવશે, કુચીપુડી એ આંધ્રપ્રદેશમાં આવશે. તેના મુખ્ય ગુરુઓ એમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી અને યામિની રેડ્ડી તથા શોભા નાયડુ એ મુખ્ય છે. એ પછી છે કથકલી. તો કથકલી એ કેરળનું પ્રાચીન નૃત્ય છે, પ્રચલિત એવું શાસ્ત્રીય નૃત્ય છે. અહીં તમે બંનેની વેશભૂષા જોઈ શકો છો અને મોટાભાગે આ નૃત્યનો આધાર શેનો છે? તો કે જે પૌરાણિક મહાકાવ્યો એટલે કે આપણા રામાયણ મહાભારત તેના પ્રસંગો લેવામાં આવે છે. સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટકો એ સમય જતાં કથકલી કહેવાયા, એટલે કે પૌરાણિક મહાકાવ્યોના જે અમુક ઘટનાક્રમ છે એમાં સંસ્કૃત અને મલયાલમ ભાષા મિશ્રિત નાટકો તૈયાર કરવામાં આવ્યા, જેને આ પ્રકારની વેશભૂષાઓ દ્વારા રંગમંચ ઉપર જાહેર કરવામાં આવે છે. અહીં જે કપડાઓ છે એની મુખ્ય શૈલી છે અને મુખ્ય આકર્ષણ એવું એમના માથા પરનો મોટો એવો મુગટ છે. પાત્રને ઓળખવા માટે ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે. જનરલી તમે જો આ નૃત્ય જોતા હોવ તો તમને ખ્યાલ નહીં આવે કે કયું પાત્ર શું છે, પરંતુ એના ચહેરા પર જે ચિત્રામણ હોય છે રંગકામ કરેલું, એના આધારે તમને ખ્યાલ આવશે કે કોનું પાત્ર છે. કથકલીની અંદર જે તેલનો દીવો હોય છે એ એક જ દીવા દ્વારા રંગમંચને પ્રકાશિત કરવામાં આવે છે, અને રંગમંચ પરના પડદા પાછળથી પોતાનો પહેલાં તો એ સંગીતમય પરિચય આપશે, પછી એ પાત્ર રંગમંચ પર આગળ આવે છે. અહીં ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રા આ મુખ્યત્વે પાત્રોને સજીવન કરવા માટે જરૂરી છે. સંગીતની સાથે સાથે ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રા ત્રણેય વસ્તુ એકસાથે મળી અને જે તે પાત્રને સજીવ બનાવે છે. એટલે જેવું પાત્ર હશે, દાખલા તરીકે રાવણનું પાત્ર રંગમંચ પર આવે તો મ્યુઝિક પણ એ પ્રકારનું આપવામાં આવશે, ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાઓ પણ એવી જ વાપરવામાં આવશે. ભારત અને વિશ્વમાં કથકલીનો વ્યાપક પ્રચાર કોણે કર્યો? તો કે કવિશ્રી વલ્લભ થોળ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ અને શિવા રમન એનો ફાળો નોંધપાત્ર છે. મિત્રો, તમને ખ્યાલ જ છે કે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમારું નામ, શાળાનું નામ તથા તમારો જિલ્લો એ લખી અને અહીં દર્શાવેલા નંબર પર મોકલી આપશો. ગ્રુપમાં અત્યારે લોકડાઉનના કારણે
એડમિન ઓનલી સેટિંગ રાખવામાં આવેલું છે. લોકડાઉન ખુલ્યેથી એ સેટિંગ પણ બદલી આપવામાં આવશે, જેથી તમે તમારી ક્વેરી મૂકી શકો. હાલમાં કોઈ ક્વેરી હોય તો આ નંબર પર તમે મને પર્સનલી પૂછી શકો છો. આગળ વધીએ તો અહીં જે છે એ કથક, તો કથક એના માટેની એક પ્રચલિત કહેવત છે કે કથન કરે સો કથક કહાવે, એટલે કે જે કથા કરે છે એ કથક તરીકે ઓળખાય છે. તો અહીં જે કથન છે એ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી કહેવત છે. કથક નૃત્ય એ શું છે? તો કે કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્ય પરની કથાઓ પર આધાર રાખે છે. એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કથક જે છે એ નૃત્યની કથાઓ કોની સાથે જોડાયેલી છે, તો કે કૃષ્ણ અને ગોપીઓ સાથે. તો આ નૃત્ય મોટાભાગે ઉત્તર પ્રદેશમાં વધારે જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ એનો સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો. એક પગ ઉપર ગોળ ગોળ ફરતા નૃત્યના પ્રસંગ દર્શાવવામાં આવે છે. વેશભૂષાની વાત કરીએ તો સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને એની ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે, જે તમે અહીં જોઈ શકો છો. પંડિત બિરજુ મહારાજ, સીતારા દેવી, કુમુદીની લાખિયા એ લોકોએ આ નૃત્ય શૈલીને જીવંત રાખી છે. ગુજરાતમાં આવશે કુમુદીની લાખિયા. ત્યારબાદ મણિપુરી, નામ પરથી જ ખ્યાલ આવશે. મણિપુરી એ મણિપુર રાજ્યનું મુખ્ય નૃત્ય છે, આથી તેને મણિપુરી નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને મણિપુરના લોકો એ દરેક ઉત્સવના પ્રસંગે આ નૃત્ય કરતા હોય છે. આમાં બે પ્રકારના નૃત્ય છે, લાસ્ય અને તાંડવ. જો શંકર ભગવાનનું જે તાંડવ છે એ પ્રકારનું હોય તો એ તાંડવ કહેવાશે, અને જ્યારે એમાં ધીમા સંગીત સાથે જ્યારે પ્રસ્તુત કરવામાં આવે ત્યારે તેને લાસ્ય તરીકે ઓળખાય છે. આ નૃત્યનો પણ મુખ્ય આધાર શું છે? તો કૃષ્ણની બાળલીલા અને રાસલીલા. જ્યારે નૃત્ય કરતી વખતે સ્ત્રીઓ જે નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે આ પ્રકારનો, એને કોમિન તરીકે ઓળખવામાં આવે છે. એના ઉપર રેશમનો બ્લાઉઝ પહેરે છે અને કમરે એ પટ્ટો બાંધે છે. ભારત અને વિશ્વમાં નૃત્યને કોણે જીવંત રાખ્યું છે? તો કે ગુરુ આમોબી સિંહ, આતોમ્બો સિંહ, ગુરુ બિપિન સિંહા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા, એનો ફાળો અનન્ય છે. ગુજરાતમાં નૈના ઝવેરી અને નિર્મલ મહેતા આવશે. ત્યારબાદ ભારતીય નાટ્ય કલાનો પરિચય. તો જે રીતે નૃત્ય કલા પ્રાચીન સમયથી પ્રસ્તુત છે એ રીતે નાટ્ય કલા પણ મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા તરીકે વિકસી. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર મુખ્ય હોય છે અને રમૂજ વડે આનંદ આપતું હોય એવું વિદૂષકની જોડી એની સાથે નાટકો ભજવવા એ ભારતીય નાટ્ય કલાની આગવી ઓળખ છે. આ નાટ્ય કલાનો પરિચય પણ ક્યાં છે? તો કે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રમાં જોવા મળે છે. રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય આ ત્રણેયનો ત્રિવેણી સંગમ, એની સાથે એ ભણેલા ગણેલા સાક્ષર, નિરક્ષર, અવાલ વૃદ્ધ એટલે બાળકોથી માંડી વૃદ્ધ સુધીના સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરતી ભારતીય પ્રાચીન કલા છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિના લક્ષણો એ નાટક દ્વારા લોકો સુધી પહોંચાડવા એ ખૂબ જ મહત્ત્વનું કાર્ય નાટ્ય કલા દ્વારા થયું. નાટ્ય કલાની અંદર બધી જ કલાઓનો સહયોગ જોવા મળે છે એવું વર્ણવતા ભરત મુનિએ કીધું કે કોઈ એવું શાસ્ત્ર નથી કે એવું કોઈ શિલ્પ નથી કે એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં ના હોય. એટલે કે દરેકે દરેક કલાઓનો સમન્વય ક્યાં થાય છે? નાટ્ય કલામાં થાય છે. ભરત મુનિ દ્વારા રચાયેલું પ્રથમ જે નાટક હતું એ કોના આધારિત હતું? તો તે હતું દેવાસુર સંગ્રામ, દેવ અને અસુર વચ્ચેનો સંગ્રામ. એ પછી મહાકવિ ભાસ એણે મહાભારત આધારિત કર્ણભાર, પુરુભંગ, દૂતવાક્યમ એના જેવા નાટકો રચ્યા. કાલિદાસ દ્વારા રચાયેલું અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષીયમ, માલવિકા અગ્નિમિત્રમ એ પણ એમની જાણીતી રચનાઓ છે. તો તમને ઝોડકાની અંદર પૂછાઈ શકે છે ભરત મુનિ, તો દેવાસુર સંગ્રામ, મહાકવિ ભાસ, કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ, મહાકવિ કાલિદાસ, અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષીયમ અને માલવિકા અગ્નિમિત્રમ. ત્યાર પછી ભવાઈ વિશે ટૂંકમાં માહિતી. તો ભવાઈ એ ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રના અને કાઠિયાવાડના જે ગામડાઓ છે ત્યાં ભજવાતી એક પૌરાણિક કલા છે, જે લગભગ 700 વર્ષ જેટલી જૂની કલા છે. તો ભવાઈ એ ગુજરાતની 700 વર્ષ જૂની વિશિષ્ટ કલા છે અને શાસ્ત્રકારો એણે ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. જે એક પ્રકારના નાટક જ, પરંતુ એમાં ભાવના એ મુખ્ય ઘટક છે, એટલે જ એને ભાવ પ્રધાન નાટક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈની શરૂઆત તો એ અસાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી.
ખૂબ જ ઓછા ખર્ચે લોકશિક્ષણ અને મનોરંજન કરતી આ જે નાટ્યકલા છે એને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. મોટાભાગે પડદા વગર ભજવાતા નાટકો, આગળ જે આપણે નાટ્યકલા જોઈ એ રંગમંચ ઉપર અને બેકગ્રાઉન્ડમાં પડદા સાથે ભજવાતી હોય છે, જ્યારે અહીં ભવાઈ જે છે એ ખુલ્લામાં પડદા વિના ભજવાતી નાટ્યકલા છે. હળવી શૈલીની રમૂજ, ભૂંગળ વાદ્ય, જે લાંબી શરણાઈ જેવું વાદ્ય હોય છે એને ભૂંગળ તરીકે ઓળખવામાં આવે છે, એની સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ પ્રકારના વેશ. અહીં વેશ એટલે શું છે, તો કે એક પ્રકારનું નાટકનું કથાનક જ છે, જેમાં રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ એ મુખ્ય છે. ભવાઈ ભજવનાર ભવાઈ એ ભૂગળ વગાડી અને માતાજીની સ્તુતિ કરે છે, એટલે સૌ પ્રથમ માતાજીની સ્તુતિ કરવામાં આવશે અને પછી નાટક ચાલુ થાય છે. મોટાભાગે જે ભવાઈનું વિષયવસ્તુ છે એમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમ માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ એ નાટ્યાત્મક પ્રયોગો યોજવામાં આવે છે. હાલમાં જે સરકાર દ્વારા આ યોજનાઓ લાવવામાં આવી છે તો એને પણ હાલની ભવાઈ મંડળીઓએ પોતાના જે પાત્ર છે રંગલો અને રંગલી જે વિદૂષકના પાત્રો છે તો એના પાત્ર સાથે એને જોડી દીધા છે, જેથી લોકો સુધી એની માહિતી પહોંચી શકે. એટલે ઇનશોર્ટ એટલું કહી શકીએ કે ભવાઈ એ જે સામાજિક કુરિવાજો કુપ્રથાઓ છે એનો પ્રતિકાર કઈ રીતે કરવો અને એના વિશે લોકજાગૃતિનું કાર્ય કરતી નાટ્યકલા છે. એ પછી ગુજરાતના આદિવાસી નૃત્યો એના વિશે માહિતી આપો તો અહીં તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. ઉપરાંત ગુજરાત એમાં તમને ખ્યાલ હોય તો જે આપણો ગુજરાતનો નકશો જોઈએ તો કંઈક આ પ્રકારે છે, તો સંપૂર્ણ જે પૂર્વ ગુજરાતનો પટ્ટો છે એ આખો આદિવાસી વિસ્તાર છે. તો આ આદિવાસી વિસ્તારની અંદર જે આદિવાસી લોકો વસે છે એમના અલગ અલગ નૃત્યો પ્રચલિત છે, જેમાં ગુજરાતના મોટાભાગના જે આદિવાસીઓ છે એ હોળી અને અન્ય તહેવારોમાં તથા લગ્ન સમયે દેવી દેવતાઓને રીઝવવા માટે અને અન્ય જે મેળાઓનું આયોજન થાય છે એમાં પોતપોતાની રીતના નૃત્યો કરતા હોય છે. ખાસ કરીને વધારે હોળી સમયે એના નૃત્યો વધારે જોવા મળતા હોય છે. મોટાભાગના નૃત્ય એ વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી અને તંબુરા, આ બધા એમના વારસાગત કહી શકાય એવા સંગીતના સાધનો છે જે નૃત્ય સાથે લોકો વાપરતા હોય છે. નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં એ લોકો ગાન કરે છે, એટલે કે જે આપણે લોકગીતો કહીએ છીએ એવા લોકગીતો એ લોકો પણ ધરાવે છે. આ નૃત્યમાં ચાળો નૃત્ય એ સૌથી જાણીતું છે, જેમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. 27 જેટલા પ્રકાર અહીં વર્ણવવામાં આવેલા છે. એમાં ડાંગના આદિવાસી એ માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો જેવા નૃત્યો કરે છે. ભીલ અને કોળી જાતિના આદિવાસીઓ એ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે અને તેમાં જાડી લાકડી એની નીચે લાકડાના ટુકડા જડી અને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય પણ કરવામાં આવે છે. આ જે નૃત્ય છે એ શ્રમહારી નૃત્ય અથવા તો ટિપ્પણી નૃત્ય તરીકે પ્રખ્યાત છે. તો ઘણીવાર તમને સીધું જો શ્રમહારી નૃત્ય પૂછી નાખે તો પણ ટિપ્પણી નૃત્ય જ આવશે. અને ભીલ કોળી જાતિની સાથે સાથે વેરાવળની જે ખારવણ કોમની બહેનો છે એ પણ આ નૃત્ય કરતી હોય છે. તો મિત્રો, ફરીથી આપણે બાકીના પ્રશ્નો સાથે લાસ્ટ સેશનની અંદર મળીશું. તો આ વિડીયોને તમે તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી તેઓ પણ વેકેશનમાં એનો લાભ લઈ શકે.